નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે ધોરણ આઠના યુનિટ વનના બીજા ભાગ વિશે અભ્યાસ કરવાનો છે આ પહેલાંના ભાગમાં આપણે યુનિટ વનની એકથી ચાર પ્રવૃત્તિઓ એટલે કે એક્ટિવિટી એમાં જોયેલ છે તો જો જે વિદ્યાર્થીઓએ એ વિડીયો ન જોયેલું હોય તે વિદ્યાર્થી મિત્રો એ વિડીયો જોઈ લે તો આ વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીએ યુનિટ વન ક્યુ ફોર ક્વેશ્ચન્સ તો આ યુનિટમાં આપણે એક પાઠનો એટલે કે એક સ્ટોરીનો અભ્યાસ કરવાનો છે તો એના થોડા સ્પેલિંગ આપણે જોઈ લઈએ એન્યુઅલ એટલે વાર્ષિક સ્માર્ટ એટલે હોશિયાર હોસ્ટ એટલે યજમાન કોમ્પિટિશન એટલે સ્પર્ધા સ્કોરરલ એટલે સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર એક્સપર્ટ એટલે નિષ્ણાંત કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક એટલે કે જે ભાગ લેનાર વ્યક્તિ છે તે ઇગરલી એટલે આતુરતાપૂર્વક અવેઇટ એટલે રાહ જોવી વેસ્ટ એટલે વેડફવું પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર મેક્સિમમ એટલે સૌથી વધુ વિકેસ્ટ એટલે સૌથી ઝડપી ટુ અરેન્જ એટલે ગોઠવવું ઓર્ડર એટલે ક્રમ ટુ સિલેક્ટ એટલે પસંદ કરવું હેલ્પ લાઈન એટલે મદદ સી એટલે સમુદ્ર અથવા દરિયો સાગર કન્ફ્યુઝડ એટલે ગૂંચવાઈ ગયેલો અમાઉન્ટ એટલે જથ્થો ટુ ફ્લો એટલે વહેવું ટુ ડબલ એટલે બમણું થવું ટુ બ્રીથ ઇન એટલે શ્વાસ અંદર લેવું તો ચાલો હવે આગળના પાઠમાં આપણે જોઈએ આગળ જેટલા સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગ છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખવા જેથી તમને પાઠ સમજવામાં સરળતા રહે એક્ટિવિટી ચાર યો ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલન્ટલી એટલે કે નીચેનું જે પ્લે નાટક આપેલું છે નાટક છે એ તમારા ટીચર વાંચે અને તમારે છે શાંતિથી સાંભળવાનું છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ફાસ્ટ એટલે ઝડપી ફિંગર એટલે આપણી આંગળી અને ફર્સ્ટ એટલે પહેલાં તો ચાલો આ પાઠમાં શું આવે છે આપણે બધા જોઈએ વિકાસ સેઇડ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરિયન ટુડે એટ અવર સ્મિથ્સ વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ with him. The scorer is Mr. Bright, his own laptop. Our principal, Mr. Sharma, is the expert. Today, we have nine contestants. They have computer screens in front of them. All of us, we are eagerly awaiting the start. So, let's not waste time. Mr. Parmar said, Thank you, Vikas. Hey, everyone. Welcome again and all the best to the પાર્ટિસિપેન્ટ તો ચાલો આપણે આનું ગુજરાતી જોઈએ એટલે કે ઝડપી આંગળી પહેલી કે જે પહેલાં જ ઝડપથી જે આંગળી ઊંચી કરે છે એ પહેલાં આવે છે વિકસ સેઇડ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલક્યુ વેલકમ એવરી વોન એટલે કે હેલો સુપ્રભાત અને સૌનું સ્વાગત છે ટુડે એટ અવર સ્મિથ્સ વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ જે તેમ મિસ્ટર બ્રાઇટ ઇઝ ઓવન લેપટોપ કે જે તેમનું લેપટોપ છે અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ અ એક્સપર્ટ આપણા આચાર્ય શ્રી શર્મા એક તજજ્ઞ છે ટુડે વી હેવ નાઇન કોન્ટેસ્ટન્ટ્સ એટલે કે આજે નવ સ્પર્ધકો છે તે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે ઓલ ઓફ અસ આર ઈગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તો ચાલો સમય ન બગાડીએ વેસ્ટ ટાઈમ એટલે કે સમય ન વેડફવો જોઈએ મિસ્ટર પરમાર શેડ થેન્ક યુ વિકાસ આભાર વિકાસ હે એવરી વન વેલકમ અગેઇન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ એટલે કે તમે સૌ ફરીથી તમારું બધાનું સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ એટલે કે જે વ્યક્તિએ ભાગ લી લીધો છે એને મિસ્ટર પરમાર શુભેચ્છા પાઠવે છે આ કંઈક એવો પાઠ છે કે જેમાં આપણે ટીવીમાં સોની ઉપર જોઈએ છીએ કે કોન બનેગા કરોડપતિ એમાં જે સૌ પ્રથમ એટલે કે ઝડપથી જે આન્સર આપે છે એનું એ સીટ ઉપર બેસવા મળે છે અને એની અંદરથી પછી એને પૈસા મળે છે એવી જ રીતે આ પાઠમાં કંઈક આપેલું છે તો ચાલો આગળ જોઈએ કોન્ટેસ્ટન્ટ થેન્ક યુ સર એમ કે છે કે આભાર સાહેબ મિસ્ટર પરમાર સેઠ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે સૌથી પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે ઓકે રેડી એટલે કે ઓકે તૈયાર છો તમે બધા આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર એટલે કે હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ યુ વિલ ગેટ મેક્સિમમ સેવન સેકન્ડ્સ એટલે કે તમને વધુમાં વધુ સાત સેકન્ડ મળશે ધ કોન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ એટલે કે સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ એટલે કે તમારો સમય હવે શરૂ થાય છે હવે તમને જે ગુલાબી કલરના બોક્સમાં આપેલું છે એનો પ્રશ્ન છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર મેક અ સેન્ટેન્સ એટલે કે નીચે જે શબ્દો આપેલા છે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવું અને એક વાક્ય બનાવવું એ આપેલું છે બેસ્ટ બી ફ્રેન્ડ સી ટ્રીસ ડી આર એન્ડ ઇ અવર કે આ બધા વાક્યોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે અને એક વાક્ય બનાવવાનું છે કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી એ બી એટલે કે પેલાં સી આવશે એટલે સીમાં શું આપેલું છે તો કે ત્રીસ પછી ડીમાં શું આપેલું છે તો કે આર એટલે ટ્રીઝ આર પછી ઈમાં શું આપેલું છે તો કે અવર કે ટ્રીઝ આર અવર પછી એમાં શું આપેલું છે તો કે બેસ્ટ બીમાં આપેલું છે ફ્રેન્ડ્સ તો કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ એવું વાક્ય બનશે મિસ્ટર પરમાર સેડ ઓકે ધ ટાઈમ ઇઝ અપ એટલે મિસ્ટર પરમાર કે છે કે સારું સમય પૂરો લેટ સી વુ ધ ક્વિકેસ્ટ એટલે કે ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ અને તે છે નંદિતા ગોસાઈ શી ટૂક ઓનલી થ્રી સેકન્ડ્સ કે તેણે ફક્ત ત્રણ જ સેકન્ડ્સ લીધી છે વેલકમ નંદિતા કમ ટુ ધી સ્માર્ટ સીટ કે તમારું સ્વાગત છે નંદિતા આ તમારી રહી સ્માર્ટ સીટ પર આવો નંદિતા સેડ ઓહ થેન્ક યુ સર આઈ એમ સો લકી એટલે કે ઓહ આભાર સાહેબ હું કેટલી નસીબદાર છું મિસ્ટર પરમાર સાઈડ આર યુ રેડી એટલે મિસ્ટર પરમાર એને પૂછે છે કે તું તૈયાર છે નંદિતા સેડ યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ હા સાહેબ પણ મારે કંઈક કહેવું છે ચાલો આગળ શું કહે છે એ જોઈએ મિસ્ટર પરમાર સેડ યસ શ્યોર નંદિતા સેડ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ યર એટલે મિસ્ટર પરમાર કહે છે કે હા ચોક્કસ નંદિતા સેટ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ યર એટલે કે નંદિતા કે છે સાહેબ ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી મિસ્ટર પરમા સેટ રાઇટ યુ હેવ ગોટ અ ચાન્સ એટલે કે બરાબર તને તક મળી છે ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ એટલે કે સારું ચાલો હવે નિયમો જોઈએ આઈ વિલ આસ્ક યુ સિક્સ ક્વેશ્ચન્સ એટલે કે હું તને છ પ્રશ્નો પૂછીશ ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ એટલે કે દરેક સાચા ઉત્તર માટે તને ગિફ્ટ ગિફ્ટ એટલે ભેટ મળશે અને છ સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે એટલે કે વિદ્યાર્થીને જે કંઈ રકમ આપવામાં આવે છે એને છાત્રવૃત્તિ અથવા તો સ્કોલરશીપ કહીએ છીએ આપણે યુ વીલ ગેટ ટુ હંડ્રેડ એવરી મંથ એટલે કે તને દર મહિને બસો રૂપિયા મળશે હિયર ઇઝ મિસ ટિક ટિક એટલે કે આ છે મિસ ટિક ટીક ઇટ વીલ ગીવ યુ ઓનલી વન મિનિટ ફોર ધ ફર્સ્ટ થ્રી ક્વેશ્ચન્સ એટલે કે તે પહેલાં ત્રણ પ્રશ્નો માટે તને ફક્ત એક જ મિનિટ આપશે ધેર આર થ્રી હેલ્પલાઇન્સ યુ કેન યુઝ એની ટુ ઓફ ધેમ એટલે કે આ છે એ ત્રણ હેલ્પલાઇન્સ એટલે કે એનાથી તું મદદ લઈ શકે છે તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે રેડી એમ કે છે કે તું તૈયાર છે હવે હેલ્પલાઇનમાં આપેલું છે એક તો હેલ્પ હેલો હેલ્પ એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ તો કે હેલો હેલ્પમાં આપણે છે એ કોલ દ્વારા એટલે કે ફોન દ્વારા કોઈની મદદ લઈ શકીએ એક્સપર્ટ એડવાઇસ એટલે કે કોઈ એવા એક્સપર્ટ વ્યક્તિ હોય એની પાસેથી સલાહ લઈ શકીએ અને ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ એટલે કે જે આ ઓડિયન્સ બેઠી હોય એ ઓડિયન્સમાં આપણે સપોર્ટ લઈ શકીએ છીએ નંદિતા શેડ યસ યસ સર કે છે કે હા સાહેબ મિસ્ટર પરમાર શેડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન એટલે કે તારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન આપેલો છે જો પિંક બોક્સમાં આપેલો છે પહેલો પ્રશ્ન છે વુ રોડ ધ પોએમ ગ્રામ માતા હિયર આર ધ ઓપ્શન્સ એટલે કે ગ્રામ માતા છે આજે કવિતા એ કોને લખી છે નીચે આપેલા છે ઓપ્શન આપેલા છે એ કરશનદાસ માણેક બી કલાપી સી ઉમાશંકર જોશી કે ડી પ્રેમાનંદ નંદિતા શેઠ સર ઇટ ઇઝ બી કલાપી સાહેબ બી કલાપી એવું નંદિતા કહે છે મિસ્ટર પરમાર શેઠ આર યુ શ્યોર એટલે મિસ્ટર પરમાર એને પૂછે છે કે તને ખાતરી છે નંદિતા શેઠ યસ સર એટલે નંદિતા કહે છે હા સાહેબ મિસ્ટર પરમાર શેઠ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ એટલે કે આ તારો અંતિમ જવાબ છે નંદિતા શેઠ યસ સર એટલે કે હા સાહેબ મિસ્ટર પરમાર શેઠ સો લેટ સી મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર એટલે મિસ્ટર પરમાર કે છે તો ચાલો જોઈએ શ્રી બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો કોમ્પ્યુટર શો સ આન્સર એટલે કોમ્પ્યુટર સાચો ઉત્તર દર્શાવે છે એન્ડ યસ યુ આર રાઇટ અને હા તું સાચી છે ઇટ ઇઝ બી એટલે કે તે બી છે યુ બીન ધ ગિફ્ટ એટલે કે તું પહેલી ભેટ જીતે છે કલાપી રોડ રોડથી ગુજરાતી પોયમ એટલે કે કલાપી આ ગુજરાતી પોયમ લખી હતી મિસ્ટર પરમાર સાઈડ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન એટલે કે હવે બીજા પ્રશ્ન પર જઈએ બીજો પ્રશ્ન શું છે તે જોઈએ વિચ સી ટચીસ ગુજરાત કયો સમુદ્ર ગુજરાતને અડે છે એ અરેબિયન સી બી ધ અરલ સી 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 ધ રેડ ડી થલો સી એટલે કે અરેબિયન સી અરલ સમુદ્ર લાલ સમુદ્ર અને પીળો સમુદ્ર એવો પ્રશ્ન પૂછે નંદિતા સેડ ઓહ આઈ એમ કન્ફ્યુઝડ નંદિતા કહે છે કે ઓહ હું ગૂંચવાઈ ગઈ છું ઇટ મે બી આઈધર બી ઓર સી તે કદાચ બી અથવા સી હોઈ શકે મિસ્ટર પરમાર મિસ્ટિક ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ મિસ્ટિક ટીક ઝડપથી ચાલી રહી છે એટલે કે મિસ્ટિક ટિક એ ઘડિયાળ છે ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ કે તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે નંદિતા સેડ યસ સર હેલ્પલાઇન પ્લીઝ એટલે કે હા સાહેબ મહેરબાની કરીને આઈ વોન્ટ ટુ ટેક હેલ્લો હેલ્પ એટલે કે મને છે એ હેલ્પલાઇન જોઈએ છે અને તમે મને હેલ્લો હેલ્પ આપો આઈ વોન્ટ ટુ કોલ માય આંટી એટલે મારે મારી કાકી સાથે વાત કરવી છે મિસ્ટર પરમાર સેડ ઓકે એટલે કે સારું ટીક પ્લીઝ સ્ટોપ એટલે કે મિસ્ટેક ટીક મહેરબાની કરીને થોભી જાઓ અથવા તો બંધ થઈ જાઓ નંદિતા ડાયલ ધ નંબર નંદિતા છે એ નંબર ડાયલ કરે છે નંદિતા સેડ હેલો આંટી હવે નંદિતા છે એની આંટીને ફોન કરે છે શા માટે ફોન કરે તો કે પ્રશ્નનો જવાબ પૂછવા માટે કારણ કે બી અથવા સીમાં કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવાઈ ગયેલી છે એટલા માટે નંદિતા સેડ હેલો આંટી એટલે એમ કહે છે કે હેલો કાકી આંટી સેડ યસ એ આંટી કે છે હા નંદિતા સેડ હેલો આંટી આઈ એમ નંદિતા એટલે કે હેલો કાકી હું નંદિતા છું

એટલે કે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે બરાબર આંટી સાઈડ ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી એટલે આંટી કહે છે કે સારું નંદુ હું તૈયાર છું તું બોલ એટલે બીજો પ્રશ્ન શું છે એ બોલે છે નંદિતા ફરીથી એનો એ જ પ્રશ્ન છે કે વિચ સી ટચ ઇસ ગુજરાત ધ અરેબિયન સી ધ અરલ સી ધ રેડ સી એન્ડ ધ યલો સી આંટી સેડ આઈ થિંક ઇટ્સ એ ઓર બી એની આંટી પણ કહે છે કે મને લાગે છે તે એ અથવા બી છે નંદિતા સેડ ફાસ્ટ આંટી ફાસ્ટ એટલે કે ઝડપથી આંટી ઝડપથી આંટી સેડ ઓકે યુ હેવ ટુ ચૂઝ એમ કે છે કે સારું તારે પસંદ કરવો એ ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે નંદિતા સેડ ઓહ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ કે ઓહ મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો મિસ્ટર પરમાર સાઈડ ટિક ટિક ઇઝ ગોઈંગ એટલે કે મિસ્ટિક ટીક ચાલી રહી છે ગીવ મી યોર ફાઇનલ ફિક્સ મને તારો અંતિમ ઉત્તર જવાબ આપ નંદિતા સેડ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ કે સર અથવા તો સાહેબ મારો અંતિમ ઉત્તર છે એ મિસ્ટર પરમાર સેડ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ એટલે કે છે ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ કોમ્પ્યુટર શોઝ આન્સર અને કમ્પ્યુટર છે એ જવાબ દર્શાવે છે એન્ડ યસ યોર આન્ટી ઇઝ રાઈટ યુ વિન અનધર ગિફ્ટ અને હા તારા કાકી સાચા છે તો બીજી ભેટ જીતે છે નંદિતા છે એ બે પ્રશ્નના સાચા જવાબ આપી ચૂકી છે અને એટલા માટે એને બે ભેટ પણ મળી ગઈ છે નંદિતા સેટ ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ નંદિતા કહે છે કે ઓહ હું આ માની શકતી નથી થેન્ક યુ સર થેન્ક યુ આન્ટી એટલે એમ કહે છે કે આભાર સાહેબ અને આભાર કાકી મિસ્ટર પરમાર સેડ ઓકે નંદિતા કીપ ઇટ અપ એટલે કે સારું નંદિતા આગળ વધતી રહે નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન એટલે કે હવે આ તારો ત્રીજો પ્રશ્ન છે આફ્ટર ધીસ મિસ્ટેક ટીક વીલ નોટ ડિસ્ટર્બ યુ એટલે કે હવે પછી મિસ્ટેક ટીક તને ખલેલ નહીં પહોંચાડે ઓકે લેટ સી એટલે કે સારું ચાલો જોઈએ તો હવે ત્રીજો પ્રશ્ન શું છે તે આપણે જોઈએ ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોવિંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ એ ફિફ્ટી એઇટ મિનિટ્સ બી થર્ટી મિનિટ્સ સી ફિફ્ટી નાઇન મિનિટ્સ ડી થર્ટી વન મિનિટ્સ એટલે કે એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે તો ટાંકી એક કલાકમાં પૂરી ભરાઈ જાય છે ટાંકી ક્યારે અડધી ભરાયેલી હશે અથવા તો હતી એવું એ પ્રશ્નમાં પૂછે તો કે અઠ્ઠાવન મિનિટ ત્રીસ મિનિટ ઓગણસાઠ મિનિટ કે એકત્રીસ મિનિટ નંદિતા સાઈડ આઈ નો ધ આન્સર ઇટ ઇઝ સી ફિફ્ટી નાઇન મિનિટ્સ એટલે કે મને ઉત્તર આવડે છે તે સી છે ફિફ્ટી નાઇન મિનિટ્સ મિસ્ટર પરમાર સાઈડ યસ યુ આર ક્વાઇટ રાઇટ કે હા તું સાચી છે નંદિતા નંદિતા યુ વિન અનધર ગિફ્ટ એટલે કે નંદિતા તું હજી એક ભેટ જીતે છે એટલે કુલ ત્રણ પ્રશ્નના સાચા જવાબ નંદિતા આપે છે નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટીક એટલે કે હવે તું મિસ ટિક ટીકથી મુક્ત છો આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ એટલે કે મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી કે જે મિસ્ટર પરમાર છે નંદિતા વિશે એક બે વાત છે એ ઓડિયન્સને કરે છે એ નંદિતા હોકીની સારી ખેલાડી છે શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ લેટ્સ ક્લેવ ફોર મેચ મેચનો પુરસ્કાર અથવા તો એવોર્ડ જીતી છે તે માટે ચાલો તાળી તાળીઓ પાડીએ હવે આગળનો પ્રશ્ન શું છે તે જોઈએ મિસ્ટર મહેતા સેટ ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ કે સારું ચાલો આગળ વધીએ પ્રશ્ન છે વીચ ગેસ ડુ વીચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇમ એટલે કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે એ ઓક્સિજન બી કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન ડી મિથેન નંદિતા સેડ આઈ થિંક ઇટ ઇઝ બી એટલે કે મને લાગે છે તે બી છે મિસ્ટર પરમાર સેડ ઇઝ હેટ યોર ફાઇનલ આન્સર એટલે કે શું તારો અંતિમ ઉત્તર આ છે નંદિતા સેડ યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી કે હા સાહેબ હું બી વિકલ્પ પસંદ કરું છું મિસ્ટર પરમાર સેડ લેટ સી ઓપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર યુ લોઝ ધ ગેમ ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન ચાલો જોઈએ ઓપ્સ આ ખોટો આન્સર છે તું રમત હારી જાય છે સાચો ઉત્તર એ ઓક્સિજન છે નંદિતા સેડ ઓહ એટલે નંદિતા કહે છે કે દુઃખી થઈને ઓહ મિસ્ટર પરમાર સેડ ડોન્ટ વરી એટલે કે ચિંતા ન કર વેલ પ્લેડ એટલે કે સરસ રમી નંદિતા ટેક યોર સીટ એટલે કે નંદિતા તારી જગા પર બેસ્ટ નાવ અધર કોન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન અને ત્યાં છે એ આપણો આ સરસ મજાનો ક્વીઝનો પાર્ટ છે પૂર્ણ થાય છે આ પછીના પ્રશ્નો અને જવાબ છે એ આગળના વિડીયોમાં આપણે જોઈશું તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેનલ જોવી ગમતી હોય અથવા તો તમને આમાં ભણવાની મજા આવતી હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું જે બે લાઇકોન છે એને દબાવો જેનાથી બધી જ નોટિફિકેશન તમારા મોબાઈલમાં તમને મળી રહે